નમસ્કાર મિત્રો, હું વિજેશ પટેલ શ્રી ગોપાલનજી વિદ્યા મંદિર હાથોઈ તરફથી બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉ ધોરણ 8 ગણિતમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશે થોડું જોયું હતું. હવે એનાથી આગળ અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ સમય સંખ્યાઓ. તો સર્વપ્રથમ સમય સંખ્યાની વ્યાખ્યા જોઈએ. તો એની વ્યાખ્યા, જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે 3/4 એટલે કે 3/4, 5/2, 8/7. એવું નથી કે આવી સંખ્યાને સમય સંખ્યા તરીકે લખાય. જો બીજી સંખ્યાઓ આપણે લઈએ, 2, -3, -5, 8 અને 3, આ પણ સંખ્યાઓ સમય સંખ્યા છે. કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં હંમેશા 1 રહેલો હોય જ છે. એટલે -3/1 હોય, -5/1 હોય, 8/1 હોય અને 3/1 હોય. તો આવી સંખ્યાને પણ સંમિત સંખ્યા કહેવાય. તો આપણે એવી થોડીક સંખ્યાઓ જોઈએ, સંમિત સંખ્યા લઈ અને સરવાળા તરીકે જોઈએ કે આપણને એનો સરવાળો સંમિત સંખ્યા મળે છે કે નહીં. તો ચાલો જોઈએ. સમય સંખ્યા સરવાળા તરીકે, સમય સંખ્યા સરવાળા તરીકે હું કોઈ સંખ્યા લઈશ, 3/8 - 5/7, 3/8 - 5/7. તો હવે અને આપણે સર્વપ્રથમ એનો લસા લેવો પડે. તો જોઈએ 3/8 - 5/7 તો એનો લસા લેવો પડે. લસા લેવાની રીત 8 ને -7. હવે સર્વપ્રથમ લસા લેતી વખતે દરેક સંખ્યાને 2 વડે જ ભાગાકાર કરવાનો હોય છે. તો આપણે 2ના ઘડિયામાં જોઈએ કે આ 2 સંખ્યા આવે છે કે નહીં. તો ચલો 2 એકાનો ઘડો, તો 2 ને 8 વડે ભાગી શકાય. 2ના ઘડિયામાં 8 આવે કે 4 2 8, પણ 7 આવશે નહીં. તો 7ની આપણે એમના એમ રાખીશું. ફરી પાછું જોઈશું તો આ 4 એને 2 વડે ભાગી શકાય. તો હા, 2 2 4 7 n. ફરી પાછું 2 વડે 1, અહીંયા 7 n. જ્યાં સુધી નીચે 1 ના આવે ત્યાં સુધી તમારે કરતા જવાનું. હવે આ 1 આવી ગયો એટલે આને લેશું 7 1 ને, અહીંયા આપણો લસા આ જે આવે છે એનો કરવાનો ગુણાકાર. 2 × 2 × 2 × 7, 2 × 2 4, 4 × 8, 8 × 7 = 56. તો આનો લસા થાય 56. તો તમારે જો સીધી જ રીતે લસા વગર પણ કરવું હોય તો પણ થાય, પરંતુ ત્યારે શક્ય બને જ્યારે છેદમાં 2 સંખ્યાઓ અલગ અલગ હોય. એટલે કે એ સંખ્યાઓ 2 એક જ ઘડિયામાં આવતી હોય નહીં, બંને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા હોય તો જ આવું શક્ય બને. તો આપણો લસા આવ્યો 56. હવે આનો આપણે ચોકડી ગુણાકાર કરવાનો, એટલે કે 3 ને 7 વડે ગુણાકાર. 3 × 7 - −5 × 8.
જોઈએ તો 7 * 21 વત્તા 5 * 40 અને છેદમાં આવે 56. હવે એક વચ્ચે પ્લસ છે પણ આ માઇનસ છે તો વત્તા ઓછા ઓછા થાય તો 21 - 4 = 40/56. હવે આનો જવાબ આપણે 40 માંથી 21 ની બાર બાકી કરવાની થાય બરાબર જવાબ મળે માઇનસ 19/56. એટલા માટે કે મોટી સંખ્યા આગળ જે નિશાની હોય તે જ નિશાની આવે તો -19/56 આપણને જવાબ મળે. તો તમે જોઈ શકો છો કે આ સંખ્યા સમમિત સંખ્યા છે કારણ કે p ના છેદમાં q આ p અને આ q આપણને મળે છે એટલા માટે આ સંખ્યા સમમિત સંખ્યા કહેવાય. એવી જ રીતે હવે આપણે કોઈ બાદ બાકી તરીકે લઈએ આ સરવાળા તરીકે લીધી પણ એવું જ બાદ બાકી તરીકે લેવું છે. તો ભાગાકારમાં પણ આપણને
છે. હવે આપણે જોઈએ મિત્રો, હવે આપણે જોઈએ જૂથનો નિયમ સરવાળા માટે. પહેલા આપણે ત્રણનો નિયમ જોઈશું. જૂથ એટલે સમૂહ, આ થયું સમૂહ. તો આમાં સૌથી પહેલા તમારે જો કૌંસ વાળી વસ્તુ હોય તો સૌથી પહેલા નાનો કૌંસ છૂટો પાડવો, એના પછી સગરીયો કૌંસ અને પછી મોટો કૌંસ. આ ત્રણ આ રીતે સાદું રૂપ આપવું પડે. સૌથી પહેલા નાના કૌંસ વાળું, પછી સગરીયા કૌંસ વાળું અને પછી મોટા કૌંસ વાળું. તો આમાં આપણે નાનો કૌંસ છે એટલે સૌથી પહેલા એને છૂટો પાડવું. તો આ સંખ્યા તેમના એમ લખીશ વત્તા મોટો કૌંસ કરીશ ત્રણના છેદમાં પાંચ. હવે વત્તા ઓછા એટલે શું થાય? ઓછા, તો ઓછા પાંચના છેદમાં. હવે તમે જોઈ શકો છો એક અવિભાજ્ય બીજી વિભાજ્ય એટલે સીધો જ આનો લસાઅ થઈ જશે માઇનસ બે ના છેદમાં ત્રણ વત્તા છ પંચા ત્રીસ થઈ ગયો. હવે આનું સાદું રૂપ આપીએ તો ત્રીસ અઢાર માઇનસ પચીસ એટલે થશે સાત. પણ કેવા માઇનસ, હવે આનું છૂટું પાડીએ તો માઇનસ બે ના છેદમાં ત્રણ માઇનસ બે ના છેદમાં ત્રણ હવે વત્તા ઓછા એટલે થશે ઓછા ઓછા સાત ના છેદમાં ત્રીસ. જો મિત્રો હવે આ સમીકરણ બદલી લઈએ ત્રીસ એમાં જ આવી જાય એટલે લસાઅ મોટામાં મોટી સંખ્યા થાય જેને આપણે ત્રીસ. પરંતુ આની સંખ્યાને ત્રીસ બનાવવા માટે આ સંખ્યાને કેટલા વડે ગુણીએ તો ત્રીસ થાય? તો હું ત્રણને દસ વડે ગુણાકાર કરું તો મને જવાબ ત્રીસ મળે કે ના મળે? તો આ સંખ્યાને ગુણ્યા દસ વડે ગુણાકાર કરવો પડે. તો ઉપર દસ દુ વીસ માઇનસ વીસ થશે અને અહીંયા તો ત્રીસ છે એટલે સીધે સીધું સાત આવે. બંને માઇનસ તો વીસ ને સાત સત્યાવીસ માઇનસ સત્યાવીસ છેદમાં ત્રીસ. હવે આપણે છેદ ઉડતા હોય તો એને ઉડાવીએ તો ત્રીસ ત્રણના ગળિયામાં આવે અને સત્યાવીસ પણ ત્રણના ગળિયામાં આવે. તો નવ તરી સત્યાવીસ ને દસ તરી સિક્સ બરાબર માઇનસ નવના છેદમાં. આ આપણને મળી જૂથનો નિયમ સરવાળા માટે. હવે આપણે જોઈએ જૂથનો નિયમ બાદબાકી માટે. હવે તમે આવી જ રીતે બાદબાકી માટે અને ગુણાકાર માટે પણ કરી શકો છો. બાદબાકી અને ગુણાકાર માટે આ જ પદ્ધતિ વાપરવાની રહેશે. હરિ ઓમ.